नमस्कार विद्यार्थी मित्रों, केम छो बधा? फाइन, ओके। जो हवे आपणे लास्ट टाइम परिमाणिक सूत्रों परिमाणिक समीकरण जोई गया था। आपणे लास्ट टाइम शुं जोई गया था? परिमाणिक सूत्रों अने परिमाणिक समीकरण। लास्ट टाइम आपणे बोर्ड उपर MLTA સ્વરૂપના લગભગ 25 જ જેટલા પારિમાણિક સૂત્રો જોઈ ગયા હતા। મેં તમને એ પણ વાતચીત કરી હતી મિત્રો કે ફિઝિક્સની અંદર માત્ર ને માત્ર 25 જેટલા પારિમાણિક સૂત્રો નથી, વાસ્તવમાં 1000 કરતા પણ વધારે પારિમાણિક સૂત્રો છે। પણ બધા અત્યારે આપણે યાદ રાખવાની જરૂર છે નહીં। હા, પારિમાણિક સૂત્રો યાદ રાખવા માટે તમારે સૂત્રો બધાય જે ભૌતિક રાશિના જે સૂત્રો આવે છે તે બધાય તમારે સૂત્રો યાદ રાખવાના છે। સૂત્ર ઉપરથી પારિમાણિક સૂત્ર બનાવવાના હોય। આપણે જેમ જેમ ક્રમશઃ ધોરણ 11માં ની અંદર ધોરણ 12માં ની અંદર આગળ વધતા જશું, ચેપ્ટર પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું, ધોરણ 12માં પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું ચેપ્ટર ભણશું ક્રમશઃ, એવી રીતે કુલ 31 ચેપ્ટર પૂરા કરશું આપણે ફિઝિક્સની અંદર, તમને 1000 કરતા પણ વધારે તમને પારિમાણિક સૂત્રો સમજાશે। ખરેખર પારિમાણિક સૂત્રો કઈ રીતે બને છે, ક્યાંથી આવે છે, તમારે ખાલી માત્ર ને માત્ર ભૌતિક રાશિનું સૂત્ર યાદ રાખવાનું છે, સૂત્ર ઉપરથી એકમ બનાવવાનો હોય તો તમને પારિમાણિક સૂત્રો જાતે બનાવતા આવડી જાય। બધા અત્યારે યાદ રાખવાની જરૂર છે નહીં। હવે જોવો છે, પેલા ખાસ હું એમાં કહું, આ જે પારિમાણિક સૂત્રો છે તો પારિમાણિક સૂત્રો અને સમીકરણની ઉપયોગિતા ખરેખર શું છે, તો પારિમાણિક સૂત્રોની અથવા સમીકરણની ઉપયોગિતા ચકાસતા પહેલા મારે તમને એ વસ્તુ કહેવી પડે કે પારિમાણિક વિશ્લેષણનો બધાને ઉપયોગ કરતા આવડતો હોવો જોઈએ। આ પારિમાણિક વિશ્લેષણ છે શું, પારિમાણિક વિશ્લેષણનો કઈ રીતે ઉપયોગ કરી શકાય, સૌ સિમ્પલ મિત્રો, આજે હું તમને એમ કહું કે તમારા ખિસ્સામાં 10 રૂપિયા છે, હું તમને 5 રૂપિયા આપું છું, તો કુલ કેટલા રૂપિયા થયા? 10 રૂપિયા હતા, 5 રૂપિયા આપ્યા, કેટલા રૂપિયા થયા? વારંવાર શબ્દ શું આવે છે, રૂપિયા 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 વગર ખેલ નખામો છે ત્યારે મિત્રો। મેં તમારી પાસે 10 રૂપિયા હતા, મેં 5 રૂપિયા આપ્યા, 10 ને 5 15 રૂપિયા થયા, એનો મતલબ સમાન ભૌતિક રાશિનો સરવાળો અને બાદબાકી સમાન ભૌતિક રાશિ સાથે જ થાય। રૂપિયાનો સરવાળો રૂપિયા સાથે જ થાય, પૈસાનો સરવાળો પૈસા સાથે જ થાય। આજે તમારી પાસે 5 લિટર દૂધ હોય, બીજો કોઈ 2 લિટર દૂધ આપી જાય, તો કુલ તમારી પાસે કેટલા લિટર દૂધ થયું? 5 ને 2 7 લિટર દૂધ થયું, એનો મતલબ તમે શું કર્યું, લિટર વત્તા લિટર વેરા। હા, 5 લિટર દૂધ ને 10 કિલોગ્રામ બટાકા, એ બે ભેગા કરી શકાતા હોતા નથી। કિલોગ્રામ એકમ બદલી ગયો, લિટર એકમ પણ બદલી ગયો, જુદા જુદા એકમ પદ્ધતિ ચાલી શકે નહીં। સરવાળો અને બાદબાકી કરવા માટે મિત્રો સમાન ભૌતિક રાશિ જ હોવી જોઈએ, સમાન ભૌતિક રાશિના પરિમાણ જ હોવા જોઈએ। હા, બીજી વસ્તુ છે, જો બે ભૌતિક રાશિનો ગુણાકાર અને ભાગાકાર કરવો હોય, બે ભૌતિક રાશિનો ગુણાકાર અને ભાગાકાર જો કરવો હોય તો ગુણાકાર અને ભાગાકાર કરતી વખતે તમે સામાન્ય બીજગણિતના નિયમનો ઉપયોગ કરી શકો છો। અંશમાં મીટર હોય છેદમાં મીટર હોય તો મીટર મીટર કેન્સલ થઈ જાય, અંશમાં રૂપિયા હોય છેદમાં રૂપિયા હોય તો રૂપિયા રૂપિયા કેન્સલ થઈ જાય, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, તો ચાપનો એકમ અંતર હતો, ત્રિજ્યાનો એકમ અંતર હતો, અંતર અંતર કેન્સલ થઈ ગયું હતું, એટલે આપણે કીધું હતું ખૂણો એ એકમ રહિત છે। ખૂણો કેવો છે, એકમ રહિત છે, એટલે બીજો એકમ છે રેડિયન, જે પરિમાણ મીન્સ ખૂણો એ પરિમાણ રહિત છે। આપણે એ સમયે લખતા હતા પારિમાણિક સૂત્ર ખૂણા માટે M0 L0 T0, હા કે ના છે, યાદ બધું આવી ગયું, ઓકે। હવે જોજો, પારિમાણિક સૂત્રની ઉપયોગિતા મુખ્યત્વે 3 ઉપયોગિતા છે। પહેલી ઉપયોગિતા જોઈ લઈએ, સૌપ્રથમ
बे जुदी जुदी एकम पद्धति वच्चे नो संबंध मेळवो, बे जुदी जुदी एकम पद्धति वच्चे नो संबंध मेळवो। बीजो समीकरण नी यथार्थता कियो अथवा तो सार्थकता कियो अथवा तो सत्यता कियो, बधु वस्तु केवी थी गई एक ज समीकरण नी यथार्थता चकासवी। एनो मतलब समीकरण साचु छे के खोटू। त्रीजी वस्तु कोई एक भौतिक राशि नो अन्य भौतिक राशि साथे नो संबंध मेळवो। मित्रों त्रण उपयोगिता छे, पहली उपयोगिता लो छु बे जुदी जुदी एकम पद्धति वचनो संबंध कई रीते हूँ तमने एम कहू मित्रों बल तो बल नो एकम कयो छे खरेखर किलोग्राम मीटर छेद मा सेकंड स्क्वेर। बल नो एकम कयो छे खरेखर किलोग्राम मीटर छेद मा सेकंड स्क्वेर। हा के ना याद छे बधाने सूत्र शुं हतुं? पप्पा बराबर मम्मी एकला, दळ गुणिया प्रवेग। तो दळ नो एकम किलोग्राम, प्रवेग नो एकम मीटर छेद मा सेकंड स्क्वेर। दळ नो एकम किलोग्राम, प्रवेग नो एकम मीटर छेद मा सेकंड स्क्वेर। હવે ધ્યાન આપજો ખાસ, મારે બે પદ્ધતિમાં જવું છે, એમકેએસ પદ્ધતિમાં જવું છે અને સીજીએસ પદ્ધતિમાં જવું છે। એમકેએસ પદ્ધતિમાં એકમ શું કહેવાય? ન્યૂટન। સીજીએસ પદ્ધતિમાં એકમ કહેવાય? ડાઇન। તો બળના બે એકમ થઈ ગયા, એમકેએસ માં ન્યૂટન, સીજીએસ માં ડાઇન। મારે ન્યૂટન અને ડાઇન વચ્ચેનો સંબંધ મેળવવો છે। જેમ તમે મીટર અને સેન્ટીમીટર, एक मीटर बराबर 100 सेंटीमीटर लखो छो, एक किलोग्राम बराबर 1000 ग्राम, हा के ना ईसो सही क्यों खरेखर। किलोग्राम एमकेएस मा छे, ग्राम सीजीएस मा छे, मीटर एमकेएस मा छे, सेंटीमीटर सीजीएस मा छे। एवी रीते बळ नो एकम न्यूटन एमकेएस मा छे, डाइन ए सीजीएस मा छे। मारे संबंध જોઈએ છે કેમ લાગે છે? સૌપ્રથમ આનું યાદ રાખજો પારિમાણિક સૂત્ર। કિલોગ્રામ કહેવાય m1, मीटर કહેવાય l1, સમય કહેવાય t, ઉપર આવે તો માઈનસ, કેટલી ઘાત છે? 2। તો બળનું પરિમાણિક સૂત્ર થઈ ગયું m1 l1 t 2। હવે સૌ સિમ્પલ ધ્યાન આપજો ખાસ, ચલો કિલોગ્રામ એ કહેવાય m1, 1 કિલોગ્રામ બરાબર કેટલા કહેવાય? 1000 ગ્રામ। 1 કિલોગ્રામ બરાબર 1000 ग्राम, अभी जी नाम m1। मीटर ये क्या भाई l1, l मीटर ने क्या भाई लंबाई लेंथ। 1 मीटर बराबर 10 स्क्वायर सेंटीमीटर, लंबाई क्या वासे m ने। अंत समय, समय नो एकम सेकंड, यहां के cgs में क्या बदलाता नहीं, કેમ લખી શકાય? ચલો કેટલા છે m, i એક m, કેટલી ઘાત છે? એક ઘાત। l, એક l, કેટલી ઘાત છે? એક ઘાત। એક t, કેટલી ઘાત છે? માઈનસ બે ઘાત। અહીંયા 10 ની 3 ઘાત m, કેટલી ઘાત છે સૂત્રમાં? એક ઘાત। 10 નો વર્ગ l, કેટલી ઘાત છે? એક ઘાત। समय 1t, કેટલી ઘાત છે? માઈનસ 2 ઘાત। જોવો જી હવે 1 × 1 × 1 × 1 × -2 1 કેવા છે? હવે સોરી આ વર્ગ છો ને, 1 નો માઈનસ 2 નો વર્ગ, આપણે આ જોઈએ વર્ગ કેમ કરવો હોય, 1 × 1। જવાબ આવશે કેટલો? m1 l1 t -2,
घातनो घातनो गुणाकार घातनो घातनो गुणाकार त्रण एका त्रण बे एका बे दस नी त्रण घात एम वन दस नी बे घात बे एका बे एल वन एक नो माइनस बे वर्ग तो लखी सकते एक टी माइनस टू माइनस टू कैंसल एल वन एम वन कैंसल बाकी बगीचा दस आधा सरखा खात नो सरवाळो त्रण ने बे पांच आ शू छे खरेखर एम केस मां छे तो लखी सकते न्यूटन आ कहेवाशे मित्रों संबंध मिली गयो एक न्यूटन बराबर दस नी पांच घात डाइन मित्रों तमने आउट एक बीजू एक्जाम्पल आपू छू ध्यान आपजो खास जो कोने कोने समझाणुं न होय तो कार्य शु लखी सकाय बल गुणिया स्थानांतर आपणे बल नो एकम लिखो तो किलोग्राम मीटर छेद मा सेकंड स्क्वेर स्थानांतर नो एकम मीटर केटला लखी सकाशे किलोग्राम मीटर इंटू मीटर मीटर स्क्वेर छेद मा सेकंड स्क्वेर मारे पारिमाणिक सूत्र लखवू होय तो किलोग्राम कहेवाशे एम वन मीटर कहेवाय एल केटली घात छे बे समय टी बे घात ऊपर आवे तो माइनस बे घात तो कार्यनु पारिमाणिक सूत्र थाशे एम वन एल टू टी माइनस टू हवे चलो कार्यनु एकम एम के एस पद्धति मां ने क्या जोई छे मारे सीजीएस पद्धति मां एम के एस मां एकम शू कहेवाय जूल सीजीएस मां कहेवाशे एकम अर्ग કેમ લખી શકાય ધ્યાન આપજો ખાસ કિલોગ્રામ છે એક કિલોગ્રામ કેમ લખી શકાય એમ કા એક કિલોગ્રામ બરાબર દસ ની ત્રણ ઘાત ગ્રામ પરિમાણ કયું છે એમ મીટર એક મીટર બરાબર સો સેન્ટીમીટર પરિમાણ કયું આવશે અંતરનું એલ કેટલી ઘાત હવે સમય સેકન્ડ तो सीजीएस में क्या बदला तो नहीं अब ध्यान आपजो खास ऐसो आवशे एक एम तो एम नी घात कितनी छे एम नी घात एक घात एक एल एल नी घात कितनी छे बे घात वन टी समय नी घात कितनी छे माइनस बे घात अहीं दस थी त्रण घात एम એમની ઘાત કેટલી છે એક દસ ની બે ઘાત એલ એલ ની ઘાત કેટલી છે બે એક ઇન્ટુ ટી ટી ની ઘાત કેટલી છે માઇનસ બે ઘાત મિત્રો આ જે પરિમાણની ઘાત છે પરિમાણની ઘાત તમારે આખા કૌંસની માથે લખવાની હવે એક એકા એક એક નો વર્ગ એક એક ની માઇનસ બે નો વર્ગ એક કહેવાશે કેમ ખબર પડી એક માઇનસ બે કેમ કહેવાય છેદમાં જાય તો શું કહેવાય એકનો વર્ગ કહેવાય એકનો વર્ગ એક થઈ ગયો તો એક ની રેસ્ટ માઇનસ બે ઘાત જવાબ કેટલો કહેવાશે એનો એક હવે અહીં બે ઘાત આવશે ઘાતમાં ઘાતનો ગુણાકાર ત્રણ એકા ત્રણ એમ વન ઘાતમાં ઘાતનો ગુણાકાર બે ને બે ચાર દસ ની ચાર ઘાત એલની એલની પણ બે ઘાત એકની માઇનસ બે ઘાત જવાબ કેટલો આવશે એક ટી રેસ ટુ માઇનસ ટુ માઇનસ ટુ કેન્સલ બાકી બીજા આધાર સરખા તો ઘાતનો સરવાળો ચાર ને ત્રણ સાત શું કહેવાય આ એમ કેસમાં છે જૂલ આ કહેવાશે અર્ગ તો એક જૂલ બરાબર દસ ની સાત ઘાત અર્ગ તો ત્રણ પેલો થઈ ગયો ઉપયોગ બે જુદી જુદી એકમ પદ્ધતિ વચ્ચેનો સંબંધ એમકેએસ પદ્ધતિ અને સીજીએસ પદ્ધતિ વચ્ચેનો આપણે એકમ સંબંધ મેળવ્યો ક્લિયર નેક્સ્ટ બીજો ઉપયોગ જોઈએ આપણે
समीकरण यथार्थता चकासवी, समीकरण साचू है कि खोटू तपासवा माटे शुं करवानुं? सौ सीम्पल है। पहली वस्तु तमे जे धोरण नौ मां नी अंदर जोई गया था अचल प्रवेगी समीकरण, तो अचल प्रवेगी समीकरण कई आवुं हतुं एस बराबर यू जीरो टी वन हाफ एटी स्क्वेर, ज्यां एस बराबर कहेवाशे अंतर अथवा तो कहेवाय स्थानांतर, यू जीरो कहेवाय प्रारंभिक झड़प अथवा तो कहेवाय प्रारंभिक वेग, टी एटले समय, ए एटले प्रवेग। तो आ कहेवाय डाबा, आ कहेवाशे जवाब पहेली, आ जवाब बीजी। जो पेला डाबा एस शु कहवा अंतर, चलो अंतर नु पारिमाणिक सूत्र बोलो एम जीरो एल वन टी जीरो, जवाब जो जवाब पेली यू जीरो टी छे। यू जीरो शू छे? प्रारंभिक वेग। चलो प्रारंभिक वेग नु पारिमाणिक सूत्र बोलो तो मित्रों, तो प्रारंभिक वेग नु पारिमाणिक सूत्र कहवा एम जीरो एल वन टी माइनस वन, समय एटले t1, समय एटले t1। जो जी 0 वत्ता 0 0, 1 वत्ता 0 एटले 1, माइनस 1 वत्ता 1 एटले 0। जवाबी जी वन हाफ एटी स्क्वेर, वन हाफ, वन हाफ केवा छे अचल पद, अचल पद केवू होय? परिमाण रहित, लगतो नथी। ए प्रवेग, प्रवेग नु पारिमाणिक सूत्र शुं कहेवाय? एम जीरो एल वन टी माइनस टू, समय, समय नु पारिमाणिक सूत्र एम जीरो एल जीरो टी वन, घात केटली जगह तो बे, लखी सकाय एम जीरो एक वत्ता जीरो एटले एक, माइनस बे वत्ता बे एटले जीरो। तो अहीं जोजो डाबा बराबर शुं थयुं? जवाब एक बराबर जवाब बे। सबा तो बधाय परिपद केवा केवा छे? समान भौतिक राशि धरावता पद केवाय, समान परिमाण धरावता पद केवाय। आनु परिमाण केटलुं थयुं? एल वन। आनु परिमाण एल वन, एल वन समान परिमाण धरावता भौतिक राशिओनो सरवाळो अने बादबाकी तमे सरळताथी करी सको। तमे शुं कर्युं? अंतर बराबर अंतर वत्ता अंतर, अंतर वत्ता अंतर बराबर जवाब शेमां आवशे? अंतरमां। आपेल समीकरण साचुं छे। मित्रों आ तो व्यवहार होतो, हर हमेश डाबा बराबर जवाब थई जाय तो समीकरण साचुं ज छे तेम कही शकातुं नथी। हा समीकरणनी सत्यता, तमे समीकरणनी तमे परिमाण धरो तो तमे परिमाणने तमे ચકાસી શકો। समीकरण पारिमाणिक दृष्टि साचू छे, पर समीकरण भौतिक समीकरण साचू छे ते कही सकातो नथी। हा जो ए डाबा बराबर जवाब न आवे, डाबा बराबर जवाब न आवतो होय तो समीकरण खोटू छे। क्लियर? तो आ वात थी गई बधी वस्तु। हवे त्रीजी वस्तु आवशे, कोई एक भौतिक राशि नो अन्य भौतिक राशि साथे नो संबंध, कोई एक भौतिक राशि नो अन्य भौतिक राशि साथे नो संबंध कई रीते? हूँ तमने एम कहूँ गति ऊर्जा अस्त्र क्यूँ के बराबर वन हाफ एम वी स्क्वेर, समीकरण केवु साचू छे के बराबर वन हाफ एम वी स्क्वेर। तो मारे एनो संबंध चकासवो छे, संबंध केम चकासी शकाय? तो जो पेला खास आपने समीकरण खबर ज नथी, के बराबर वन हाफ एम वी स्क्वेर नामनु समीकरण आवे छे मने खबर नथी, पण मने एटली खबर छे कि गति ऊर्जा ए कंईक
अंतर हो सके धारो कि मैं खबर नहीं धारक गति ऊर्जा अंतर साथ एक संबंध धरावे एक हाथ में दर साथ एक संबंध धरावे बी एक हाथ में धारो कि वेग साथ एक संबंध धरावे सी एक हाथ में मैं खबर नहीं अनुमान करू छु गति ऊर्जा एक कई अंतर दर वेग साथ कई संबंध धरावे धारो के समीकरण में अंतर क्या आत नहीं तो आप साबित करेलो अपने खबर न हो तरह जो खास पहला जो गति ऊर्जा कहवाई के चलन काढवामां आवे तो अचल पद आवशे कंईक अचल पद अंतर कहवाई अंतर तमे कोई पण नाम आपी दियो एक्स नी एक हाथ दर बी घात वेग सी घात आपेल समीकरण ने पारिमाणिक दृष्टि ले ली है तो चलो गति ऊर्जा नु पारिमाणिक सूत्र शू कहवा मित्रों एम वन एल टू टी माइनस टू गति ऊर्जा नु पारिमाणिक सूत्र कहवा से एम वन एल टू टी माइनस टू अचल पद अचल पद ने कोई पण जात नु परिमाण होतो नथी अंतर अंतर नु परिमाण कहवाई एम जीरो एल वन टी जीरो घात केतली छे एक घात दर नु पारिमाणिक सूत्र M1 L0 T0 घात आवशे B वेग वेग नु पारिमाणिक सूत्र M0 L1 T-1 घात आवशे C घात नो घात नो गुणाकार तो 0 into A એટલે 0 1 into A એટલે A 0 into A એટલે 0 1 into B એટલે B 0 into b એટલે 0 0 into b એટલે 0 0 into c એટલે 0 1 into c એટલે c -1 into c એટલે -c આધા સરખા તો ઘાતનો સરવાળો અથવા બાદબાકી તો 0 વત્તા b વત્તા 0 એટલે b a વત્તા 0 વત્તા c એટલે a plus c जीरो वत्ता जीरो वत्ता माइनस सी एटले माइनस सी तो हवे जुओ जी समीकरण बंने बाजू एम एल टी आधार सरखा होय तो घात ने तमे सरखावी सको एम बराबर एम तो बी बराबर केटला कहेवा छे एक पछी टी बराबर टी तो माइनस सी बराबर माइनस टू तो सी बराबर केटला कहेवा छे बे ए बराबर जुओ जी ए प्लस सी बराबर बे a plus c बराबर b c કેટલા છે 2 2 2 કેન્સલ a કેટલા ગયા હશે 0 મૂકી દીધું સમીકરણ 1 માં બધી કિંમત k બરાબર અચળ x raise to a m raise to b v raise to c x a બરાબર 0 છે b बराबर एक छे, c बराबर बे छे, कोई पण पद नी जीरो घात ले जवाब एक लगतो नथी m m ने जो ये m तो आई गयो mv स्क्वायर तो mv स्क्वायर आई गयो अचल पद कयो छे 1/2 अचल पद कयो थई गयो 1/2 तो मैं सो कहि रयो अहीं कोई एक भौतिक राशि नो अन्य भौतिक राशि नो मैं संबंध मेळव्यो तो तब पारिमाणिक सूत्र की मदद थी एक भौतिक राशि नो अन्य भौतिक राशि साथ नो संबंध मेळवी सको गैर फायदा केटला छे गैर फायदा केटला तो पहली वस्तु जो जी आमा एवन आप छे अचल पद छे तमे अचल पद नी परिमाण रहित अचल पद परिमाण चाचर पद केवु छे तो परिमाण रहित अचळांक वाला पद नी तमे किंमत मूल्य नक्की करी सकता नथी पहेलो गैरफायदो थई गयो कि पारिमाणिक समीकरण नी मदद थी तमे
अचल पद की किंमत मेळवी शकता, परिमाण रहित अचळांको की किंमत मेळवी शकता नथी। बीजो परिमाण रहित वाला पद केतला केतला, एक तो खूणो, खूणो बराबर चाप भाग्या त्रिज्या, तो तमे परिमाण रहित वाला पद नी पर तमे माहिती मेळवी शकता नथी। कया कया? त्रिकोणमितीय विधेय, चौर्घातांकीय विधेय, लोगेरिथम विधेय। चौर्घातांकीय पद केवो कहेवाय? आ tan x त्रिकोणमितीय कहेवाय। आ शुं कहेवाय? चौर्घातांकीय e रेस्टो x, e रेस्टो 2x, e रेस्टो 2y, e रेस्टो 2x। પછી લોગ વાળા પદ, લોગેરિધમ પદ ની તમે માહિતી મેળવી શકતા નથી। ત્રીજો ગેરફાયદો, સમીકરણમાં માત્ર ને માત્ર ત્રણ પદ આવે છે, MLT, MLT। સમીકરણમાં તમે કોઈ પણ ત્રણ મૂળભૂત રાશિ વાળા પરિમાણ ના જ સમીકરણ મેળવી શકો છો। ત્રણ કરતા વધારે જો પરિમાણ ધરાવતા સમીકરણ આવતા હોય જેની માહિતી મેળવી શકાતી નથી। ચોથો, પારિમાણિક સમીકરણની મદદથી ભૌતિક સમીકરણ સાચું જ છે તે કહી શકાતો નથી। ક્લિયર? તો મિત્રો, આ સાવ સિમ્પલ એવી થિયરી હતી। અહીંયા તમારી ચેપ્ટરની તમામ થિયરીઓ પૂરી થઈ છે। હવેથી નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના દાખલા જોઈશું, ઉદાહરણ જોઈશું। હા મિત્રો, ચેપ્ટરમાં તમને અત્યારે લોકડાઉનને કારણે થિયરી અને ઉદાહરણનો તમને પોર્શન ભણાવીશ। તમને સ્વાધ્યાય પોર્શન અત્યારે કરાવતો નથી। હા, તમારે સ્વાધ્યાયના દાખલા તમારે જાતે પ્રયત્ન કરવાના છે। જેવું લોકડાઉન ખુલશે, તમને જેટલી પણ ક્વેરી હશે સ્વાધ્યાયના દાખલાની અંદર, એ આપણે ફરી પાછા ચેપ્ટરની શરૂઆત કરીને જોઈશું। ક્લિયર? અત્યારે હું માત્ર ને માત્ર થિયરી અને ઉદાહરણના દાખલા કરાવીશ। ક્લિયર? ઓકે, થેન્ક યુ વેરી મચ।